मैं अगर वाचू अगर बोलो अगर वाचू तो પુસ્તકો જે વેદાંત ના છે ને એને વેદાંત સમજીએ છીએ, એ તો એક વાત છે.
હવે જાણવા જેવું કઈ રહેતું જ નથી એમ. મેં જાણી લીધું મહિષાસુર મંદિર કહેવાય એનું નંદીગ્રામ માં આપણે મહેશ્વરમાં એનું મંદિર છે હું જોઈ આવી છું. મહિષાસુર નું જતું ને મહિષ નું એટલે ભેંસ ના જેવો એનું મોટું શિંગડા એને મારું એટલે એનું એક રક્ત નીચે પડે એમાંથી પાછા બીજા મહિષાસુરો ઉત્પન્ન થાય. આ બધા મહિષાસુર જ કહેવાય ને કોરોના. એટલે એના માટે તો પરમ શક્તિને આરાધના કરી પ્રાર્થના કરી ઋષિ મુનિઓએ અને પછી એ જે તે ઉત્પન્ન થયું ઋષિઓમાંથી આ શક્રાદી બોલો ને એમાં આ જ બધું ગુજરાતી થાય કે ઋષિએ ખૂબ પ્રાર્થના કરી યજ્ઞ કરીને તિથિ શક્તિને એટલે આદ્યા શક્તિ જગદંબા પ્રગટ થયા ઉત્પન્ન થયા એમને કહેવાય પ્રગટ થયા એટલે એ પાછું ઋષિઓના જે સંકલ્પ નું તેજ હતું ને એ તેજ થી જ ઉત્પન્ન થયા અને મહિષાસુર ને માર્યો. કારણ કે લોહી ટીપુ પડે તો મહિષાસુર ઉત્પન્ન થાય ને એટલે લોહી પીતા ગયા. કેવું કેવું આપણે કહીએ છીએ કે ઓલું નથી કેતા હિરણ્યાક કશ્યપ ને પ્રહલાદ નું એને કીધું હું રાત્રે નમો દિવસે નમો મનુષ્યથી નમો.